शरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरिकृष्ण महाराज नी जय બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, નિત્ય આપણે વચનામૃતની કથા સાંભળીએ છીએ, પરંતુ આજે સ્વામીની વાતની એક વાંચીશું અને સ્વામીની વાતને મહારાજ અને સ્વામી જેવી સમજાવશે એવી સમજવા પ્રયત્ન કરીશું. પહેલાં વાત વાંચીશ, બધા ભક્તો ધ્યાનથી સાંભળશો. પ્રકરણ ત્રીજું, વાત નંબર 41 છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને સ્વામીએ વાત કરી જે સમાગમ કરવાની રીત કહી, જે પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં આવે, ને તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. અને એ વાત આજ કરો કે ગમે તો હજાર જન્મે કરો, પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી. આ વાતમાં સ્વામી શરૂઆતમાં જ કહે છે, સમાગમ કરવાની રીત કહી. આપણે સૌ કોઈ સંતોનો સમાગમ તો કરીએ છીએ, પણ જેવો જોઈએ એનાથી જે લાભ થવો જોઈએ એ યથાર્થ લાભ નથી થતો. કંઈક કાચો પ્રેય છે તો સ્વામી આપણને આ વાત દ્વારા સમાગમ કરવાની રીત જણાવે છે. ફક્ત ભેગા રહેવું એટલાથી સમાગમ થતો નથી, કે ખાલી વાત કરે છે અને વાત સાંભળી લેવી એનાથી પણ સમાગમ થઈ જતો નથી. સ્વામી આ વાતની અંદર કહે, સ્વામી કે પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવું. સ્વામી પહેલા એકાંતિક શબ્દ વાપરે. જીવ તો ઘણી જગ્યાએ જોડાય છે આપણાથી, પણ સ્વામી શરૂઆતમાં જ કહે છે કે એકાંતિક. હમણાં આપણે નિત્ય વચનામૃતની કથા સાંભળીએ છીએ, ગઈકાલે જ સાંભળ્યું અને આગલી દિવસે એકાંતિક કોને કહેવાય, એકાંતિકની જ વાત આવી ને વચનામૃતમાં. અંત્યનું 33મું વચનાવૃત ચાલે છે, એમાં કીધું એકાંતિક ભક્ત કોને કહીએ, એકાંતિક કોણ છે? તો કે જેને વિશે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત અનન્ય ભક્તિ હોય એ જ ભગવાનનો એકાંતિક પુરુષ છે. અને એ કેવા હોય? તો કે એનો ભગવાનને વિશે પ્રવેશ હોય. પછી મહારાજ કે ભગવાનની મૂર્તિને વિશે એના મનનું નિરંતર અનુસંધાન રહે અને આસક્ત થકો વર્તે.
આમાં જે એકાંતિકમાં જીવ જોડવાની વાત કરી, એકાંતિક કેવા હોય? તો જે આપણે હમણાં જ વચનામૃતમાં કથામાં સાંભળીએ છીએ, અંત્યનું 33મું, એમાં જ મહારાજે વાત કરી કે એકાંતિક કેવા હોય. તો સ્વધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભગવાનની મહાત્મ્યયુક્ત એક અનન્ય ભક્તિને કરતા હોય અને ભગવાનને વિશે નિરંતર જેના મનનું અનુસંધાન વર્તતું હોય અને ભગવાનના સ્વરૂપમાં આસક્ત થતા વર્તતા હોય, જેમાં આસક્ત હોય એમાંથી નીકળી ના શકાય, સતત એ મય જ રહે, ખાંડ કે મધનું ટીપું હોય અને ત્યાં મધમાખી કે કીડી મકોડા આવ્યા હોય તો આપણે એને આમ દૂર કરીએ તોય પાછું ત્યાં જ આવે, એને ગમે એટલું દૂર હટાવો તોય પાછું ત્યાં જ આવીને પણ માખી કે ગમે તે ઉડીને પાછું મધના ટીપા ઉપર જ આવશે. કેમ? તો કે એમાં આસક્ત છે. પતંગી હોય તો અગ્નિ હોય તો એ અગ્નિ તરફ જ આવશે, એને દૂર કરશો તો એ પાછું અગ્નિ પાસે જ આવશે, કેમ કે અગ્નિમાં આસક્ત છે. એમ જે એકાંતિક સત્પુરુષ છે, એકાંતિક છે, એનું મન નિરંતર ભગવાનના સ્વરૂપમાં આસક્ત હોય, જે આપણે વચનામૃતમાં હમણાં સાંભળ્યું. અહીંયા સ્વામી કહે છે કે એકાંતિક સાથે પ્રથમ તો જીવ જોડવો. એવા જે સત્પુરુષ છે કે જે ભગવાનને વિશે જ આસક્ત છે, મહારાજ જેમ પ્રથમના 67મા પણ કહે છે કે જે સત્પુરુષને આ લોકના સુખમાં તો ક્યાંય પ્રીતિ જ નથી, પરલોક જે ભગવાનનું ધામ ને ભગવાનની મૂર્તિ એને વિશે જ એને વાસના છે, દેખાતા હોય આ લોકમાં રહે છે, બધું કરે છે, ખાય પીવે હરે ફરે બધું જ કરે છે, પણ એને આ લોકના કોઈ સુખમાં પ્રીતિ કે વાસના છે નહીં, પરલોક ને ભગવાનનું ધામ ને ભગવાનની મૂર્તિ એને વિશે જ વાસના છે, અને એના જે સંગમાં આવે છે એને પણ એવો જ કરવાની એની ઈચ્છા છે. એવા જે સત્પુરુષ એને મહારાજે એકાંતિક કીધા. અહીંયા સ્વામી પણ એ જ એકાંતિક માટે સ્વામી કહે છે કે એવા એકાંતિક સાથે જીવ જોડવો. એટલે સંગમાં પણ સૌથી પહેલાં એકાંતિક શબ્દ વાપરીને આપણને વિવેક શીખવે છે. બાકી સ્વામી જ વાતમાં કહે છે, એક સ્વામી બીજા પ્રકરણની 68મી વાત છે. સ્વામી કહે કે ખીજડો હોય તો 1000 વર્ષનો હોય, પણ સ્વામી કહે એને કંઈ ફળ શું આવે? પેલી સાંગરીઓ આવે, સિંગો, એને કંઈ થાય નહીં, બકરા ખાય. પણ સ્વામી કે 5 વર્ષનો આંબો હોય તો એને કેરી આવે. એમ સ્વામી કહે કે ગમે તેવો મોટો હોય પણ જો એને પ્રત્યક્ષ ભગવાન કે પ્રત્યક્ષ ભગવાનના સંત એની જેને ઓળખાણ નથી તો સ્વામી કે એ ખીજડા જેવા છે, એના સંગે કોઈને ટાઢું થાય નહીં. પણ કોઈ નવો જ હોય પણ જો એને પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંતની ઓળખાણ હોય અને દ્રઢ નિષ્ઠા હોય તો એના સંગમાં કોઈ પણ જીવ આવે તો એને અંતરમાં ટાઢું થાય. પછી સ્વામી કહે છે એકાંતિક સાથે જીવ જોડવો. જીવ જોડવો એટલે શું? આમ તો આપણે જીવ જોડેલો જ હોય છે એટલે ખબર જ હોય કે જેમાં જીવ જોડાય છે એમાં અનન્ય હેત થાય. જેમાં જીવ જોડાયેલો હોય એમાં અનન્ય હેત હોય, વગર કર્યું અને અણધાર્યું હેત હોય, બીજે બધેથી આપોઆપ હેત ઓછું થાય. જેમાં હેત હોય એમાં જ બીજે દૈહિક રીતે દૂર હોય પણ જેમાં હેત હોય ત્યાં જ સતત વૃત્તિ લાગેલી રહી છે. દ્રઢ જોડાણ, જેમાં હેત જીવ જોડ્યો હોય એને વિશે દિવ્ય ભાવ, આત્મબુદ્ધિ, પોતાપણાની ભાવના થઈ જાય તો હજી જીવ જોડ્યો કહેવાય. અને અહીંયા સ્વામી કહે છે કે એવા એકાંતિક સત્પુરુષ સાથે પ્રથમ તો જીવ જોડવો. આ જીવ અનંત જન્મોથી મનુષ્યના દેહ ધરતો આવે છે પણ અનેક જગ્યાએ જીવ જોડ્યા છે પણ ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ સાથે આજ સુધી જીવે જીવ જોડ્યો નથી. પોતાને મનગમતા વ્યક્તિ, વસ્તુ, પદાર્થ એની સાથે જીવ જોડ્યા છે પણ ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ સાથે કે એવા એકાંતિક સંત સાથે એ જીવે આજ સુધી જીવ જોડ્યો નથી. એ જીવ એવો જોડવાનો છે કે અનન્ય, દ્રઢતાપૂર્વક, કે ક્યારેય ફરે નહીં. ગમે તેવા પ્રસંગ આવે કે ગમે તેવું થાય, મનધાર્યું થાય ના થાય, તો પણ એ જીવ જ્યાં જોડાયેલો છે એકાંતિક સત્પુરુષ સાથે એ જીવ પછી ત્યાંથી છૂટે નહીં.
દ્રષ્ટાંત આપે છે ને સંતો, કે મીઠું ને પાણી હોય એ બે મિક્સ થઈ જાય, આમ તો છૂટું ના પડે, ભેગું જ થઈ જાય, એકરસ થઈ જાય, પણ જો એને ગરમ કરવામાં આવે, ઉકાળવામાં આવે તો પાણી પાણી બળી જાય ને મીઠું રહી જાય નીચે. એટલે મીઠું અને પાણી છૂટા થઈ જાય, પહેલાં ભેગા કર્યા હોય, પણ એને જો ઉકાળવામાં આવે તો મીઠું પાણી અલગ થઈ જાય છે. પણ દૂધની અંદર ખાંડ ઉમેરવામાં આવે ને પછી એને એ જે મિક્સ થઈ જાય પછી એ ક્યારેય છૂટું પડે ને એને ગમે એટલું ગરમ કરો તોય એ એકરસ દ્રઢ થાય, પણ એમાંથી છૂટું પડે, ખાંડ ક્યારેય છૂટી ના પડે ને દૂધ ક્યારેય છૂટું ના પડે, માવો થઈને પેંડા થઈ જાય, પણ ખાંડને સુગર દૂધ ભેગું જ રહે. એમ એવા એકાંતિક સત્પુરુષ સાથે જ્યારે જીવ, સ્વામી કે પ્રથમ તો એવા એકાંતિક સાથે જીવ જોડવું, એની સાથે જ્યારે જીવ જોડીએ ત્યારે એવો જોડવો કે ગમે તેવા તાપ આવે, જેમ દૂધને ને સુગરને તાપ લાગે તો એકદમ દ્રઢ થાય, પણ ઓછું એનું જોડાણ તૂટે તૂટતું નથી. એમ સમજીને એવા એકાંતિક સત્પુરુષને ઓળખીને એની સાથે એવો જીવ બાંધવો સમજણપૂર્વક, મહિમાપૂર્વક, દ્રઢતાપૂર્વક, કે પછી એ ગમે તેવા વાવાઝોડા આવે, ગમે તેવા પ્રસંગ આવે, કે ગમે તેવું આપણું મન ડગુમગું થાય, કે પછી મોટા સત્પુરુષના વચનરૂપી તાપ આવે, તો પણ એ ભગવાનના મોટા સત્પુરુષ સાથેનું જે જોડાણ છે, હેત છે, એ તૂટે નહીં, તો એ જીવ જોડ્યો કહેવાય. હવે જીવ જોડવાથી શું થાય? તો સ્વામી જ વાતમાં કહે છે કે જો એવા સત્પુરુષ સાથે જીવ જોડ્યો હોય, એકાંતિક સત્પુરુષ સાથે, તો એના થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત ભક્તિ જીવને પ્રાપ્ત થાય છે. જો એમાં અનન્ય ભાવથી જીવ જોડ્યો હોય તો, અને સ્વામી જ વાતમાં કહે છે કે જો જીવ જોડ્યો હોય તો ક્યારે કહેવાય કે આને આપણે સત્પુરુષ સાથે જીવ જોડ્યો છે? એના માટે તો સ્વામી બહુ જ અઘરી વાત કહે છે આપણા માટે. સ્વામી કહે કે જો મોટા સત્પુરુષ સાથે જીવ જોડ્યો હોય તો, સ્વામી કહે, સાધુથી જ્યારે છૂટા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવું દુઃખ થવું જોઈએ, જો એવું નથી થતું તો સ્વામી કહે જીવ જોડ્યો છે જ ક્યાં? એવા એકાંતિક સત્પુરુષ સાથે જો જીવ આપણે જોડ્યો છે તો જ્યારે એનાથી છૂટું પડવાનું થાય તો સ્વામી કહે નરકમાં પડ્યા જેવું દુઃખ થાય, ત્યારે સમજવું કે સ્વામી કહે કે જીવ જોડ્યો છે. જો એવું જોડાણ નથી થયું તો સમજવું કે આપણા જોડાણમાં હજી કંઈક કાચબ છે. અને જીવ જ્યાં સુધી આવા મોટા સત્પુરુષ સાથે આપણે બાંધ્યો નથી યથાર્થ રીતે, ત્યાં સુધી જીવમાં શું ખામી રહી છે? તો સ્વામી એ પણ વાતમાં જ, આ જ વાતમાં, બીજા પ્રકરણની 65મી વાતમાં સ્વામી કહે કે જ્યાં સુધી મોટા સત્પુરુષ સાથે એવો જીવ નથી બાંધ્યો ત્યાં સુધી જીવમાં શું ખામી રહી છે? તો કે લોક, ભોગ અને દેહરૂપ થઈ જવાય છે. જો મોટા સત્પુરુષ સાથેનો એકાંતિક સાથે આવો જીવ જોડી દીધો હોય દ્રઢપૂર્વક, દ્રઢતાપૂર્વક, તો આવા કોઈ પણ વાતાવરણ આવે તો આપણો ફેર પડે ને એક સરખો રંગ રહે, સત્સંગના માર્ગે, ભગવાનના માર્ગે આપણે એક સમાન ચાલી શકીએ. પણ એમાં જીવ ના જોડ્યો હોય તો શું થાય? તો કે લોક, ભોગને દેહરૂપ થઈ જવાય, જેવો લોક એવા થઈ જવાય, આજુબાજુનું જેવું વાતાવરણ એવા થઈ જઈએ. પછી ભોગ કહેતા ઉત્તમ પંચ વિષય મળે તો પંચ વિષયરૂપ થઈ જાય, અને જેવા લોકોનો સંગ મળે એવા થઈ જાય, આ દેહરૂપ થઈ જવાય. ક્યારેક માન થાય, અપમાન થાય, સુખ આવે, દુઃખ આવે તો પડી જવાય. અને પણ જો મોટા સત્પુરુષ સાથે જીવ બાંધ્યો, સ્વામી સૌથી પહેલાં જ એ વાત કરી સમાગમ કરવાની રીત, સ્વામી કે પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવું. જો જીવ ન જોડેલો હોય તો સ્વામી કે આવી તકલીફ થાય, કારણ કે જીવ જોડેલો હોય તો સતત એને એવું અનુસંધાન રહે કે મેં મોટા સત્પુરુષ સાથે જીવ જોડ્યો છે, મારા ઉપર મોટા સત્પુરુષને જો હું આમ નહીં વર્તું તો મોટા સત્પુરુષને મારા ઉપર હેત રહેશે નહીં, અને એને એવું હેત હોય કે એને એ કુરાજી થાય એવું એ કરી જ ના શકે, એટલે એ બધે વાતાવરણમાંથી પસાર થઈને એમાંથી આરપાર, શું કહેવાય, પાસ પડી જાય, પાર પડી જાય, અને મોટાને ગમે એવું જે જીવ કરે, કારણ કે એમાં જીવ બાંધ્યો છે, એ કુરાજી થાય એવું એનાથી થઈ ના શકે. સ્વામી કે પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય, તે ભગવાનના ગુણ સાધુમાં આવે,
એકાંતિક સત્પુરુષ કેવા હોય? એ તો ભગવાનમાં રહેતા હોય. પહેલાં જ આવ્યું ને કે ભગવાનને વિશે નિરંતર મૂર્તિને વિશે આસક્ત થતા વર્તતા હોય, મનનું નિરંતર અનુસંધાન ભગવાનની મૂર્તિમાં હોય. એટલે સ્વામી અહીંયા એ જ કહે છે કે એવા મોટા સાધુ તો ભગવાનમાં રહેતા હોય, તે ભગવાનના ગુણ સાધુમાં આવે. જેને જેનો સંગ હોય એના ગુણ એમાં આપોઆપ આવે. જેની ભેગા રહે અને એની સાથે હેત કરે એટલે એના ગુણ આવે જ, એ લૌકિક માર્ગમાં હોય કે આધ્યાત્મિક માર્ગમાં હોય. મોટા સત્પુરુષ છે અને ભગવાનમાં હેત છે, ભગવાનમાં જોડાણ છે, એટલે ભગવાનના ગુણ એમાં આવે છે. સ્વામી કે મુક્તાનંદ સ્વામીનું પદ છે ને, મમ ઉર સંતન અરુમે સંતન ઉર વાસ કરું સ્થિર હોય. જેમ સંત છે એ મારા હૃદય મને ધારી રહ્યા છે, હું પણ સંતના હૃદયમાં રહ્યો છું. એટલે જેવા ભગવાનના ગુણ છે એવા ગુણ સંતમાં આવે છે. મહારાજ પ્રથમના 62મા વચનામૃતમાં પણ કહે છે, મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના જે 39 ગુણ છે, સત્યમ શૌચમ દયા ક્ષાંતિ ત્યાગ સંતોષ આર્જવમ શમો દમસ તપસ સામ્યમ, આ જે 39 ગુણો એ જે ભગવાનના છે એ સંતમાં કઈ રીતે આવે છે? તો ત્યાં મહારાજે કીધું કે ભગવાનના સ્વરૂપના નિશ્ચય કરીને એ સંતને વિશે પણ ભગવાનના ગુણ આવે છે. એટલે મોટા સત્પુરુષ છે તો ભગવાનમાં રહેતા હોય અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જો યથાર્થ હોય જ, ત્યારે ભગવાનના જે ગુણ છે એ એવા મોટા સત્પુરુષને વિશે આવે છે. એકવાર મુક્તાનંદ સ્વામી અમદાવાદમાં વિરાજમાન હતા. સ્વામી ત્યાં જે જે મુમુક્ષુ આવે એને ભગવાનની વાતો કરે, કોઈ ઈતર સંપ્રદાયના હોય તો ગીતા ભાગવત આદિ શાસ્ત્રના આધારે પછી ભગવાનની વાતો કરે. તો કેટલાય જીવોને સમાસ થયો, ભગવાનના ભગવાનમાં જોડાયા, સત્કુસંગ છોડીને ભગવાનના આશ્રિત થયા. ત્યારે જે બીજા અમદાવાદની અંદર શાસ્ત્રીઓ હતા, પંડિતો હતા, એ બધાએ પણ કથાઓ કરતા, પણ એની કોઈ વાતમાં આટલો પ્રભાવ ના પડે જે મુક્તાનંદ સ્વામી વાત કરે ને સામેના જીવની અંદર જે પરિવર્તન આવે. મુક્તાનંદ સ્વામી કથા કરે ને સામેના જીવની અંદર આખું આમ ફિલ્ટર થઈ જાય, જગતમાંથી વૃત્તિ ઓછી થઈને ભગવાનમાં જોડાઈ જાય. એ પેલા લોકો ગમે એટલી વાતો કરે તોય ના થાય. એકવાર બધા શાસ્ત્રીઓ ભેગા થઈને મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી પાસે આવીને કહે કે સ્વામી, અમારો એક પ્રશ્ન છે તમને. સ્વામી કે શું છે? કે સ્વામી, તમે ગીતા ભાગવત આદિ શાસ્ત્રના આધારે કે બીજી કંઈ ભગવાનની વાતો કરો છો, તો જીવને પરિવર્તન આવે છે, એના જીવમાં કલ્યાણની હા પડી જાય છે, અને અમે તો કેટલી વાતો કરીએ છીએ તોય કોઈ જીવને કલ્યાણની હા પડતી નથી, કોઈ જીવમાં પરિવર્તન આવતા નથી, એનું શું કારણ છે? તો મુક્તાનંદ સ્વામી કે સાચું કહીએ, તમને ખોટું નહીં લાગે ને? ત્યારે કે ના સ્વામી, તમે જે કહેશો તે અમે સાચું માનીશું. તો સ્વામી કહે કે તમે જે વાત કરો છો એ શેકેલા બી જેવી છે, કહેતા તમારી વાતની અંદર સ્વાર્થ છે, અને અમે જે વાત કરીએ છીએ એ ભગવાનની મૂર્તિને ધારીને અને સામેના જીવના હૃદયમાં પણ ભગવાનની મૂર્તિને ધારીને પછી વાત કરીએ છીએ. અમારા હૃદયમાં ભગવાનને ધારી છીએ અને સામેના હૃદયમાં ભગવાનને ધારીને પછી વાત કરીએ છીએ, તો એ વાત જે કરીએ છીએ સામેના જીવમાં ઉતરી જાય છે અને સામેના જીવને હા પડી જાય છે અને એના જીવમાં પરિવર્તન આવે છે. એટલે જેમ મહારાજે વાત કરી વચનાવૃતમાં કે હીરે કરીને હીરો વંધાય વિંધાય, ભગવાન વતે જ ભગવાનનો નિશ્ચય થાય, એમ એવા જે મોટા સત્પુરુષ છે ભગવાન રૂપ અને ભગવાનને સંભાળીને જે વાત કરતા હોય, પોતાના કોઈ સ્વાર્થથી કે બીજી કોઈ લૌકિક ઈચ્છાથી એ વાત થતી ના હોય, કેવળ ભગવાનને રાજી કરવા માટે જ સામેના જીવ ઉપર દયા કરીને વાત કરતા હોય, ભગવાનને ધારીને વાત કરતા હોય, તો સામેના જીવની અંદર આપોઆપ અસર થાય. અને પેલા પંડિતો બધી વાતો કરતા હોય પણ એ તો ખાલી શાસ્ત્રને અને પોથીને લઈને પછી પોતાની કોઈ રાગ દ્વેષ કે ઈર્ષ કે પોતાની મોટો વધાર્યા સારું કે સ્વાર્થથી વાત કરતા હોય, જેના કારણે સામેના જીવને હા પડે નહીં. ગમે એટલી શાસ્ત્ર વેદાંત ઉપનિષદોની વાત કરે પણ એના જીવનમાં ના હોય
એટલે સામેના જીવને અસર થતી નથી. ત્યારે બધાને હા પડી ગઈ કે નક્કી મુક્તાનંદ સ્વામી જે વાત કરે છે એ એના વર્તનમાં છે અને ભગવાનને ધારીને વાત કરે છે, બીજી કોઈ અને સ્વાર્થ નથી. એ મોટા સત્પુરુષ છે, એ ભગવાનમાં રહેતા હોય તો ભગવાનના ગુણ એમાં આવે, એટલે ભગવાન જ એમાં રહીને બોલે એટલે સામેના જીવને તરત અસર કરે છે. મોટા સત્પુરુષમાં રહીને ભગવાન બોલે અને સામેના જીવમાં એ ભગવાન ધારીને બોલે એટલે બેયને સામેના જીવને તરત અસર કરે છે. એટલે કીધું ને ભગવાનના ગુણ, સમ દમ, લૌકિક ગુણો, આધ્યાત્મિક ગુણો, અલૌકિક ગુણો, સામર્થ્ય, ભગવાન જેવું બધું સંતમાં આવે છે. જે ભગવાન ધારે એવા ગુણ એમાં આપે, જેની પાસે જે કાર્ય કરાવવું હોય તે. ગોપાળાનંદ સ્વામી જૂનાગઢની અંદર બિરાજમાન હતા, સ્વામી જૂનાગઢમાં બિરાજમાન હતા અને ત્યાં તો કેવું હતું એ સમય કે મંદિરના મોટા મોટા ખેતરો હોય એમાં ઘાસ થતા હોય, બીડ કે એને, એની અંદર ઘાસ થાય તો સંતો પાર્ષદો જ બધા ઘાસ વાઢવા જતા હોય મંદિરના જે કંઈ પશુઓ માટે કે એના માટે રાખવા માટે, એના ગાયો માટે કે એના માટે. તે મંદિરનું બીડની અંદર ઘાસ થઈ ગયેલા, હવે ઘાસ વાઢવાનું ટાઈમ એટલે સંતોને જવું પડે, એટલે સંતો બધાએ ઘાસ વાઢવા માટે ગયેલા. એમાં ગોપાળાનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પણ કીધું કે સ્વામી તમે પણ ના સંતો બધા ગયા છે એમની જોડે તમે જાઓ, ત્યાં વાતો કરજો અને ઘાસ સંતો વાઢે ત્યાં જોડે રહેજો. એટલે સંતો ત્યાં બીડની અંદર ઘાસ વાઢવા માટે ગયા, પણ ત્યાં કંઈક એવો પ્રસંગ બન્યો કે બીડની અંદર આગ લાગી, ચારે બાજુથી આગ લાગી અને આ બાજુ જૂનાગઢમાં મંદિર ઉપર જે કામ કરનારા કડિયાઓ હશે મંદિરના શિખર ઉપર, એ લોકોએ જોયું કે દૂર જે સંતો બીડની અંદર ઘાસ વાઢે છે ત્યાં તો ચારેય બાજુથી આગ લાગી છે, થોડા સમયમાં આ આગ તો વચ્ચે પહોંચશે અને સંતોને કંઈક થશે. એટલે કડિયાઓ તો નીચે ઉતરીને જલ્દી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા, એ બધા હરિભક્તો હતા અને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી સંતો બીડમાં ઘાસ વાઢે છે ત્યાં તો ચારે બાજુ આગ લાગી છે, માટે કંઈક કૃપા કરો અને કંઈક મહારાજને પ્રાર્થના કરો તો આગ ઠરે તો સંતોને કંઈ ના થાય. એટલે ગોપાળાનંદ સ્વામીએ પણ જાણ્યું, ગોપાળાનંદ સ્વામી પ્રાર્થના કરી તો તરત વરસાદ થયો, વરસાદ થયો તો વરસાદ વરસ્યો તો બધી આગ શાંત થઈ ગઈ ને સંતોની રક્ષા થઈ. એટલે મોટા સત્પુરુષો છે એ તો ભગવાનને ધારી રહેલા હોય તો ભગવાનના ગુણ એ મોટા સત્પુરુષમાં પણ આવે છે. સ્વામી વાતોમાં કહે કે ભગવાન તો હંમેશા આપણી સામું જોઈને ઊભા છે કે કોણ મને જોવે છે, પણ આપણામાં કોઈને ભગવાન સામું જોવાનો ટાઈમ નથી. ભગવાન તો 24 કલાક આપણા ઉપર જ જોઈ રહ્યા છે કે આમાંથી કોણ મને જોવે. ભગવાન 24 કલાક આપણી સામું જોઈને રહ્યા છે, આપણે તો ભગવાન સામું બહુ ઓછું જોવાનો ટાઈમ મળે છે. પણ મોટા સત્પુરુષ છે એ કેવા છે, એકાંતિક સત્પુરુષ છે કેવા છે, તો એ ભગવાનના સ્વરૂપમાં આસક્ત થકાય તો એની વૃત્તિ સતત ત્યાં હોય, આસક્ત થકા એ તો ખેંચાયેલી હોય કે એમાં ખેંચવીને આપણે જેમાં આસક્તિ હોય ત્યાં તો વગર ખેંચી ત્યાં જ પહોંચી જાય વૃત્તિ. આસક્તિ એનું નામ જ કે જે આપોઆપ વગર સંભાળી ત્યાં જ વૃત્તિ ચોંટેલી હોય ત્યાં જ જતી રહે. એ મોટા સત્પુરુષ, એકાંતિક સત્પુરુષ, એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં આસક્ત થકી વર્તતી હોય. એટલે એવી રીતે જ્યારે વર્તે ત્યારે ભગવાનના બધા જ ગુણ છે તે એ સત્પુરુષમાં આવે છે. પછી સ્વામી કહે કે આગળ કહે છે તે ભગવાનના ગુણ એવા સંતમાં આવે છે અને તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. અને એ સાધુનો જે મન કર્મ વચને સમાગમ કરે છે એને વિશે એ સાધુના ગુણો જે છે એ સાચો જે અનન્ય ભાવેનો સમાગમ કરે છે અનુવૃત્તિપૂર્વક મન કર્મ વચને, તો એના જે સાધુના ગુણ જે છે એનો સમાગમ જે કરે છે સાચા ભાવથી એવા જીવને વિશે એ સાધુના ગુણ આવે છે. બાલમુકુંદાસ સ્વામી હતા, આપણે ગુરુજીના મુખે સાંભળ્યું કે ગુણાતીતાનંદ સ્વામી ના અનન્ય સેવક હતા. એ સોરઠના બધા ભક્તો સંતો એવું કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી ગયા પછી ગુણાતીતાનંદ સ્વામીના તમામ સદગુણોના વારસદાર જો કોઈ હોય તો બાલમુકુંદાસ સ્વામી હતા. સ્વામીમાં જે ગુણો હતા ગુણાતીતાનંદ સ્વામીમાં એ તમામ ગુણો
બાલમુકુંદા સ્વામીમાં હતા. કેમ? તો કે એણે અનન્ય ભાવે સ્વામીનો સમાગમ કર્યો હતો, મન કર્મ વચને સ્વામીનો સમાગમ કર્યો હતો અને સ્વામીમાં જીવ જોડ્યો હતો સાચી રીતે, અનન્ય રીતે. તો એના કેટલાય પ્રસંગો છે કે સ્વામી જ્યારે સાધુ થવા આવ્યા બાલમુકુંદાસ સ્વામી, અને ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીને તડકામાં ભર ચૈતર વૈશાખના તાપમાં ખુલ્લા પગે અને ખુલ્લા શરીરે, ખાલી નીચેનું ધોતી હોય ઉપરનું શરીર ખુલ્લું, અને સ્વામીને તડકામાં એ તાપમાં 2-2 કલાક રાખે ઊભા, તોય બાલમુકુંદાસ સ્વામીને ક્યારેય સંકલ્પય ના થયો કે સ્વામી કેમ આમ કરતા હશે, સ્વામી કેમ મને તડકામાં ઊભા રાખતા હશે આટલા ઉનાળામાં ગરમીમાં. પણ સ્વામીએ જે કરતા હશે મારા સારા માટે જ હશે, એમાં મારું હિત જ હશે, આવો વિશ્વાસ હતો અને જીવ જોડેલો હતો. તો સ્વામીની અંદર જે ગુણો હતા એ બધા ગુણો બાલમુકુંદાસ સ્વામીમાં આવ્યો. એ રીતે જે મુમુક્ષુ મોટા સત્પુરુષની સાથે જીવ જોડે છે, એનો સમાગમ કરે છે, તો અહીંયા સ્વામી કહે કે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે છે. આમ તો સ્વામીની વાતમાં જ્યારે બીજી વાતમાં એવું કીધું કે મોટા સત્પુરુષના ગુણ તો આવે જ નહીં, પણ એમાંથી કિંચિત ગુણો એમાં આવે. પણ સ્વામી કીધું કે પછી મોટાને નિર્દોષ જાણે, સર્વજ્ઞ જાણે, નિશેની સામે નિષ્કપટ રહે તો એના સદગુણો પછી સ્વામી કે મુમુક્ષુમાં આવે. જો મુમુક્ષુ એવી રીતે મોટા સત્પુરુષને નિર્દોષ જાણે, સર્વજ્ઞ જાણે ને એની સાથે નિષ્કપટ કોઈ અંતરાય ન રાખે તો મોટા સત્પુરુષના ગુણ આવે છે. ગોપાળાનંદ સ્વામી ગઢપુરની અંદર વિરાજમાન હતા. સ્વામી ગઢપુરમાં હતા એ દરમિયાન ભાદરાના રત્ના ભગત એ ગઢપુર આવ્યા. મહારાજની સાથે મહારાજની સભામાં બેઠા, પછી થોડા દિવસ રોકાયા, પછી ગોપાળાનંદ સ્વામી પાસે બેસવા ગયા. સ્વામી પાસે જઈને બેઠા ત્યારે સ્વામીએ પૂછ્યું કે તમે તો સમાધિવાળા છો. આ રત્ના ભગત સમાધિવાળા હતા, સમાધિમાં અક્ષરધામમાં જાય, અક્ષરધામમાં મહારાજને અનંત મુક્તોના દર્શન કરે અને કેટલો ટાઈમ સમાધિમાં રહીને પાછા આવે. પછી જ્યારે ગોપાળાનંદ સ્વામી પાસે ગયા ત્યારે સ્વામી કીધું કે રત્ના ભગત તમે આવ્યા? કે હા સ્વામી. કે તમે તો સમાધિવાળા છો અને તમારામાં વાસના છે કે શું? આવું સ્વામીએ પૂછ્યું. સમાધિનિષ્ઠ હોય અને એને કોઈ એવું પૂછે તમારામાં વાસના છે કે શું તો કેવું લાગે? જેને સમાધિ થઈ જતી હોય, અક્ષરધામમાં જતા હોય. સ્વામી કહે કે તમારું ઘરવાળું મરી જાય છે ત્યારે ફરી ઘર કરો છો તે વાસના છે કે શું? એમ એટલે 1-2 વાર એમના ઘરવાળા જતા રહ્યા હશે અને ફરી રત્ના ભગતે લગ્ન કર્યા હશે. એટલે સ્વામીએ પૂછ્યું કે અક્ષરધામમાં જાઓ છો પણ વાસના છે કે શું? એમ ત્યારે ભગત રત્ના ભગત કે સ્વામી વાસના જણાતી તો નથી, પણ એવી ક્રિયા થાય છે ખરી ત્યારે વાસના હશે એમ જણાય છે. તે વાસના કેમ ટળે સ્વામી, તમે કૃપા કરીને કહો. તો એણે એવું ના કીધું કે હું તો અક્ષરધામમાં જાઉં છું ને સમાધિ થાય છે તો મારી વાસના ક્યાં હોય. પણ સ્વામીએ કીધું તો એણે કીધું કે સ્વામી વાસના જણાતી નથી મને, પણ ક્રિયા એવી થાય છે તમે કહો છો તો વાસના હશે ખરી. તો સ્વામીએ વાસના ટળે કેમ એ મને ઉપાય બતાવો સ્વામી. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે તમે સમાધિમાં જાઓ છો ત્યારે અક્ષરધામમાં અમારા દર્શન કરો છો, ત્યાં બધા મુક્તોની ભેગા અમને અમારે હું પણ દેખાઉં છું ત્યાં. ત્યારે કીધું હા સ્વામી, અક્ષરધામમાં મહારાજ અને મહારાજના આનંદ મુક્ત એમાં તમે મહારાજની સેવામાં હોય એવું મને દેખાય છે. ત્યારે સ્વામી કહે તો અક્ષરધામમાં જ આપણે મળીશું ને ત્યાં મને પૂછજો, ત્યાં હું તમને જવાબ આપીશ. રત્ના ભગત કે સારું સ્વામી. પછી તો ભગત જેમ સમાધિમાં જતા હશે એમ સમાધિમાં ગયા અને અક્ષરધામમાં મહારાજના દર્શન કર્યા અને મહારાજની સાથે અનંત મુક્તોમાં ગોપાળાનંદ સ્વામી પણ મહારાજની સેવામાં એમણે જોયા, દર્શન કર્યા. અને ત્યાં ગોપાળાનંદ સ્વામીને ભગતે પૂછ્યું કે સ્વામી વાસના કેમ ટાળે? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે તમે બહાર વૃત્તિ કરીને સમાધિને પામ્યા છો માટે જીવમાં મૂર્તિ ધારો, જીવમાં મૂર્તિ ધારશો એટલે તમારી વાસના ટળશે.
એ તો રીત એની શું કહેવાય, રીત કઈ હશે, ઊંચી હશે. આપણે તો બહારથી પણ વૃત્તિ ધારીને જે ભગવાનની એવી સમાધિ નથી થતી, તો જીવમાં એનાથી ઊંચી વાત છે. પણ કહેવાનો મતલબ કે મોટા સત્પુરુષ એનો કેટલો સમાગમ કેવી રીતે કર્યો, એમ પોતે સમાધિનિષ્ઠ હતા, ભગવાનના ધામમાં જતા હતા, પણ ગોપાળન સ્વામી કીધું કે વાસના છે, તો એણે એવું ના કીધું કે ના મારે તો કંઈ વાસના નથી. એણે કીધું કે સ્વામી મને જણાતી નથી, પણ તમે કહો છો એટલે હશે ખરી, પણ એ ટળે કેમ, સ્વામી કૃપા કરીને જણાવો. જેવી રીતે કીધું તો સ્વામી એને જણાવ્યું. અને પછી એવું લખ્યું છે લીલાચરિત્રમાં, અક્ષરન સ્વામીની વાતોમાં 634 નંબરની આ વાત છે. પછી સ્વામીએ કીધું કે જીવમાં મૂર્તિ ધારશો એટલે વાસના ટળશે. અને પછી ભગત એ રીતે સ્વામીએ કીધું એમ કરવા લાગ્યા. અને પછી એના કારણ શરીરમાં જે અંતરમાં જે અવ્યક્ત વાસના હશે એ ટળી ગઈ. અને પછી મહારાજનું અનન્ય સુખ લેવા લાગ્યા. એટલે એવું છે, મોટા સત્પુરુષના ગુણ એ સમાગમ કરનારામાં આવે, જો હા સાચા થઈ અને સમાગમ કરીએ ત્યારે. આમ જુઓ તો સૂર્યની અંદર તેજ છે, પણ ચંદ્રમાની અંદર તેજ નથી. સાયન્સ એવું કહે છે કે ચંદ્ર છે એ પ્રકાશરહિત છે, સૂર્યની અંદર જ તેજ છે, પણ ચંદ્ર છે એ સૂર્યની સામે આવે, સૂર્યની સામું રહે છે, તો સૂર્યના કિરણ છે એ ચંદ્રમામાં આવે, તો સૂર્ય ચંદ્ર પણ પ્રકાશિત દેખાય છે. અને ચંદ્ર પણ પૂર્ણિમાનો હોય તો આખું પૃથ્વીને પ્રકાશિત કરે છે, કરે, એની અંદર ઓરિજિનલી તો કોઈ પ્રકાશ નથી, પણ એ ચંદ્ર જો સૂર્યની સામે રહે છે, એની સામું જોવે છે ને એની આમ સામે સામે ભેગા થાય છે, તો સૂર્યના કિરણો એમાં આવે છે, ને તો ચંદ્ર પણ આખી પૃથ્વીને પ્રકાશિત કરી શકે. એ મોટા સત્પુરુષ સાથે સ્વામી કહે ને કે જોવા જેવા તો ભગવાનને ભગવાનના સાધુ બે જ છે, એની સામું જોવું. એમ જ્યારે સત્પુરુષની સામે મોટો મુમુક્ષુ છે એ મોટા સત્પુરુષ સાથે જીવ જોડે છે ને એની સામું જોયા કરે છે હૃદયથી, એની દિવ્યતાથી, દિવ્ય દ્રષ્ટિથી, અહોભાવથી, તો એ મોટા સત્પુરુષના જે ગુણ છે અને એના એના ગુણોને વિચાર્યા કરે, એના પ્રત્યે અહોભાવને વિચાર્યા કરે, તો જે મોટા સત્પુરુષના ગુણ છે એ મુમુક્ષુમાં આવે. અમદાવાદની અંદર પીતાંબર શેઠ કરીને હરિભગત હતા, એટલે આમ શેઠ હતા, પીતાંબર શેઠ. એને તો પછી શેઠ હોય એટલે મોટો રૂઆબ ને આ તે બધું હતું. કેવા હતા તો એનું વર્ણન એવું લખ્યું છે કે અમદાવાદની અંદર બહુ આમ રજોગુણ, અત્યંત રંગીલા, સારામાં સારા કપડાં પહેરે, અત્તર છાંટે, અને દિવસની અંદર 25 તો પાન ખાઈ જાય. કેટલા? 25 પાન. અને આખા શરીરમાં આમ રૂવા, બધો રજોગુણી, આખો એનો રજોગુણી પહેરવેશ ને રજોગુણી સ્વભાવ. પણ પછી ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને સ્વામીની કથા વાર્તા સાંભળે, એમાં સ્વામીના બ્રહ્મ પડછંદા સાંભળ્યા અને સ્વામીની બ્રહ્મરૂપ થવાની વાતો સાંભળી, તો એને ઈચ્છા થઈ કે મારે પણ બ્રહ્મરૂપ થવું છે. અને ગુણાતીતાનંદ સ્વામીની પ્રાર્થના કરીને સ્વામીની પાસે બેઠા સ્વામીને કે સ્વામી મારે બ્રહ્મરૂપ થવું છે. તો સ્વામી તો એવું બોલ્યા, સ્વામી કે આ તારો વેશ્યા જેવો વેશ, આ રજોગુણી તારો સ્વભાવ, અને તને સમાગમ કઈ રીતે થશે, આમાં તું સમાગમ કરીશ કઈ રીતે, આવું સ્વામીએ કીધું. ત્યારે શેઠને એટલો ભાવ હતો કે આ સાધુ સાચા છે ને એ વાત કરે છે સાચી છે, એમાં ભાવ હતો, એમાં દિવ્ય બુદ્ધિ હતી, એમાં અલૌકિક બુદ્ધિ હતી. તો સ્વામી એવું કીધું કે આ તારો વેશ્ય જેવો વેશ ને તું સમાગમ કઈ રીતે કરી શકીશ. તેણે બધું સ્વામીને કીધું, સ્વામી તમે જેમ કહેશો એમ કરીશ, બધું છોડી દઈશ. ધીરે ધીરે બધું છોડી દીધું, સાદા વેશમાં કપડામાં પાન બાન છોડ્યા, અત્તર છાંટવાનું છોડ્યું, અને ભગવાનનું ભજન કરતા થયા. ધીરે ધીરે પછી તો એ સાધુ થઈ ગયા અને વિજ્ઞાનદાસ કરીને એનું નામ પડ્યું. કહેવાનો મતલબ કે ખપ હતો અને મોટા સત્પુરુષનો સાચા ભાવે સમાગમ કર્યો, તો એને વિશે પહેલાં કેવા બધા રજોગુણી આખું હતું એનું જીવન, પણ સાધુના સમાગમથી એમાં જીવ જોડ્યો, તો સાધુના ગુણ બધા તો નહીં પણ બધા ગુણ આવ્યા ને સાધુ થયા ને. એમ સાચા ભાવથી મોટા સત્પુરુષમાં જીવ જોડે છે મુમુક્ષુ,
આપણે વર્તમાન કાળે પણ આ તો બધા પૂર્વના દ્રષ્ટાંતો સાંભળ્યા, પણ આપણે વર્તમાન કાળે આપણા જીવનમાં કે આપણી આજુબાજુ રહેતા સંતો ભક્તોના જીવનમાં આપણે જે કંઈ જોઈએ છીએ, તો આપણી આજુબાજુ પણ એવા કેટલાય છે કે મોટા સત્પુરુષ, આજે આપણને પણ મોટા સત્પુરુષ મળ્યા છે, રાઈટ, ગુરુજી જેવા, એને વિશે જેને જેણે જેવા ભાવથી જોડાયા છે, જેણે જેવા ભાવથી સમાગમ કર્યો છે, જેવી અલૌકિક ભાવથી એ સત્પુરુષ સાથે જેટલા જોડાયા હશે, જેટલો એમાં જીવ જોડ્યો હશે, એટલા એની અંદર સદગુણો આપણને દેખાય. આપણામાં આપણે કેટલો જોડ્યો હશે એટલે આપણામાં આપણને પ્રતીતિ આવશે પહેલાંથી અને અત્યારમાં. અને આપણી આજુબાજુ પણ એવા હશે કે જે મોટા સત્પુરુષને આપણા કરતાં ઘણા સારી રીતે સેવા છે, તો એની અંદર પણ કેટલા સારા સદગુણો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે મોટા સત્પુરુષમાં જે જીવ જોડે છે અને સાચા ભાવથી સમાગમ કરે છે, તો મોટા સત્પુરુષના ગુણ એમાં આવે છે, એવું સ્વામી કહે છે. સદાશિવ શેઠ એ પણ ગોપાળન સ્વામીના સમાગમ કરવા આવ્યા, મોટી મોટી હવેલીમાં થોડોક એ રૂઆબ હતો કે સ્વામીને લઈને પધરામણી કરાવો ને હવેલી બતાવો, ને સ્વામીને થયું કે હવેલી અમને જીવમાં ગરી ગઈ છે તો હવેલી કાઢવી છે, પણ સ્વામીમાં હેત હતું તો સ્વામીએ વાતો કરી કરીને ધીરે ધીરે બધી હવેલી કાઢી નાખી, અને હવેલી બળી તો એને કાંઈ થયું નહીં. કેમ? સ્વામીનો સમાગમ કર્યો, જીવથી સમાગમ કર્યો, તો હૃદયમાં તો એના કેટલા આમ કોડ હોય ને, આખું નવું નવી હવેલી એ વખતે કર્યો હોય 60,000ની એ જમાનામાં, અને આખી હળગી જાય તોય કંઈ ના થાય, તો એ સમાગમ કર્યો હોય સાચા ભાવથી તો જ થાય, નહીંતર તો અઘરું થઈ જાય. એમ સ્વામી કહે કે સમાગમ કરનારામાં મોટા સત્પુરુષના ગુણ આવે, પણ જો સાચા ભાવથી સમાગમ કર્યો હોય તો, પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેમાં ગુણ આવે નહીં. જો સારી સાચી રીતે જીવ જોડ્યો ના હોય, કહેતા અનન્ય ભાવથી અનન્ય હેત મોટા સત્પુરુષમાં હોય નહીં તો સત્પુરુષના ગુણ આવે નહીં. મોટા સત્પુરુષ સાથે ખાલી રહીએ છીએ એનાથી એવું નથી કે એના સમાગમમાં જ છીએ, કે એમની સાથે જીવ જોડી દીધો છે અને એના ગુણ આવી જ જાય. સ્વામી કહે કે જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. લો, રામાનંદ સ્વામી ભેગા કેટલાય રહેતા હતા, મુક્તાનંદ સ્વામી રહેતા હતા, રામદાસ સ્વામી રહેતા હતા, એવા કેટલાય સંતો હતા, તો રઘુનાથદાસય રામાનંદ સ્વામી ભેગા જ રહેતા હતા, એ મહારાજની ભેગા જ રહેતા હતા ને, પણ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીમાં જે ભાવ હતો, એને રામાનંદ સ્વામીમાં જે દિવ્ય બુદ્ધિ ભગવદ્ બુદ્ધિ હતી, તો રઘુનાથદાસને કેવી બુદ્ધિ થઈ કે રામાનંદ સ્વામીને તો વર્ણીની અંદર બહુ હેત થઈ ગયું છે, રામાનંદ સ્વામી તો નાના વર્ણીની અંદર બંધાઈ ગયા છે, આવો ભાવ પરઠ્યો તો કેવા થઈ ગયા? મહારાજને અસુરની પંક્તિમાં ગણ્યા વચનામૃતમાં. એ સાધુ જ હતા, વૈરાગી જ હતા, બધી આજ્ઞા પાળનારા હતા, તોય મોટા સત્પુરુષમાં એણે સાચો જીવ ના જોડ્યો, તો સાધુના જ કપડામાં રામાનંદ સ્વામી ભેગા જ રહેવા છતાંય અસુરની પંક્તિમાં મહારાજનું નામ બોલવું પડ્યું. એટલે જો મોટા સત્પુરુષ સાથે ખાલી દૈહિક રીતે રહેવાથી પણ એમાં જીવ જોડ્યો કહેવાય નહીં, સમાગમ કરી લીધો કહેવાય નહીં. લોટિયા સાધુ એ પણ મહારાજ સ્વામી વખતે, ગુણાતીતાનંદ સ્વામી વખતે હતા, તો સ્વામી પહેલાં ભગતના ખેતરમાં જઈ અને ચીબડા ભગતે આપ્યા તો બે ગાડા ચીબડા ભરીને જૂનાગઢ લાવ્યા, ત્યાં થોડા જમાડ્યા, તો લોટિયા સાધુને અવગુણ આવ્યો કે આ સ્વામી તો ત્યાગ વૈરાગવાળા કહેવાય છે ને, આટલા બધા ચીબડાની શું જરૂર છે એમ. એટલે એવું થયું. એ રીતે મુમુક્ષુ છે એ મોટા સત્પુરુષની અંદર ખાલી ભેગા રહીને જો જીવ ના જોડ્યો હોય તો એના એની અંદર મોટા સત્પુરુષના ગુણ આવતા નથી. લોકો ગુણાતીતાનંદ સ્વામી પહેલાં ગામમાં ગયા અને સ્વામી કથા કરતા હતા, અને પેલા ગામના પટેલ ચોમાસાની સિઝન ને બહારથી બરાબર એવાને એવા પગે મંદિરમાં આવ્યા, અને સ્વામીએ કીધું કે ભગત આ પગ ધોઈને આવો, આ મંદિરનું મોદિયું બગડશે. એટલે સ્વામીએ તો મીઠી ભાષામાં જ એટલું જ કીધું, પણ પેલા પટેલને એટલું ખોટું લાગ્યું તો મંદિર છોડીને જતા રહે કે પગ ધોવાય ત્યારે આવીશ. તો સ્વામી સામેથી એમના ઘરે ગયા અને પ્રાર્થના કરી કે ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, પાછા મંદિરમાં આવો, પણ તોય એ આવી શક્યા
નહીં કે હવે જ્યારે પગ ધોવાશે ત્યારે આવીશું. અને કીધું ભાઈ મોદિયું બગડતું હતું તો અમારે સાફ કરવું હતું, તમારે ક્યાં કરવું હતું? લો અમુક સ્વામીને ખી જાય. એટલે મોટા સત્પુરુષ સાથે જીવને જો પોતાના સ્વભાવ સાથે એ હોય તો જ્યારે સત્પુરુષ કે મોટા સંત જ્યારે સ્વભાવ ઉપર વાત કરે તો ભગવાનના સત્પુરુષ સાથે પણ જીવને ધોખો થઈ જાય. પણ જો સાચી રીતે જીવ જોડ્યો હોય તો ગમે તેવું કહે તો એમાં એની પ્રીતિ કે હેત તૂટે ને એને સદાય હિતકારી જ લાગે. આ વાતની અંદર મોટા સત્પુરુષ છે એ ભગવાનમાં જોડાયેલા હોય છે, એટલે ભગવાનના ગુણ સત્પુરુષમાં આવે છે. અને એ સત્પુરુષમાં જે જીવ જોડે છે તો એ સત્પુરુષના ગુણ જીવમાં આવે છે. આપણી કેપેસિટી એવી નથી કે આપણે સીધા ભગવાનમાં જોડાઈ શકીએ એટલા કે જેવા મોટા સત્પુરુષ ભગવાનમાં જોડાઈ શકે. એના કરતાં આપણે બેટર વે એ છે કે આપણે મોટા સત્પુરુષમાં જો જોડાઈ શકીએ તો એ આપણી સાથે બોલે છે, આપણી વાતને સાંભળે છે, આપણા જવાબ આપે છે, આપણી કંઈક ભૂલ થાય તો આપણને પાછા પ્રાયશ્ચિત બતાવીને પણ સીધા રસ્તે પાછા આપણને ટ્રેક પર મૂકે છે, આપણી સાથે હસે રમે બોલે, તો આપણને એમાં આપોઆપ હેત થાય. એને અને સીધું ભગવાનમાં હેત કરવું એ મુમુક્ષુને અઘરું પડતું હોય. જેમ પાવર સ્ટેશન હોય તેમાંથી સીધો પાવર લેવો હોય તો બલ્બમાં ના ચાલે. આ અત્યારે ટ્યુબલાઇટને હેલોજન ચાલે છે પણ સીધો પાવરના મેન પાવર સાથે જોઈન્ટ આપો તો બધું ઉડી જાય. વચ્ચે ટ્રાન્સફોર્મર હોય તો આપણે જેવી જોઈએ જેવી સુવિધા પ્રમાણે બધું લાઇટ સળગે. એમ સીધા ભગવાનમાં જોડાણ કરવું એ આપણા માટે આપણી કેપેસિટીથી ઉપર છે. એવા ભગવાનની અંદર જોડાયેલા હોય એવા મોટા સત્પુરુષ સાથે આપણે હેત કરીએ તો આપણે સીધા ભગવાન સાથે જ જોડાઈ જવાય એ સત્પુરુષના માધ્યમથી. નડિયાદની અંદર મુક્તાનંદ સ્વામી વિરાજમાન હતા અને મહારાજ પણ નડિયાદમાં. નડિયાદના કેટલાય બધાય માણસો સભામાં આવ્યા, મહારાજ થોડી વાર વાતો કરી, સભા પૂરી થઈ પછી બધા નડિયાદના માણસો હતા. મહારાજ કીધું થોડી વાર મુક્તાનંદ સ્વામી પાસે બધા બેસો, તો સ્વામી પાસે બેઠા અને સ્વામીએ વાતો કરી. તો સ્વામીએ વાતો કરી થોડી વાર, કથા પૂરી થઈ તો બધા સ્વામીને કહે કે આ ભગવાન પાસે બેઠા પણ ભગવાનની વાત તો અમને કંઈ સમજાણી નહીં અને તમારી પાસે બેઠા તો અમને બહુ આનંદ આવ્યો, શાંતિ થઈ ગઈ, પણ આ ભગવાનની વાત તો અમને કંઈ સમજાણી નહીં. મુક્તાનંદ સ્વામી કહે કે હું 40 વર્ષથી મહારાજ ભેગો રહું છું, મને હજી આજ સુધી નથી પૂરી સમજાતી, તો તમને આજને આજ ક્યાંથી સમજાય છે કહેતા. એ તો સ્વામીએ મહારાજનું એક મહાત્મ્ય બતાવ્યું. પણ જીવને સીધું ભગવાનની વાત કે ભગવાનના સ્વરૂપમાં કે ભગવાનપણાની પ્રતીતિ થવી કે ભગવાનમાં હેત થઈ જવું એ અતિ અઘરી બાબત છે. પણ મોટા સત્પુરુષ હોય એમાં જીવને સહેજે હેત થાય છે. સ્વામી પછી છેલ્લે કહે છે પણ સારી પેઠે જીવ જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. અને એ વાત આજ કરો કે ગમે તો 1000 જન્મે કરો પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી. ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ સાથે જીવ જોડ્યા વગર સ્વામી કહે આ વાત આજ કરો કે પછી 1000 જન્મે કરો પણ જેદી તે દિવસે એ કરવું પડશે, એમ કરશો ત્યારે જ સ્વામી કે છૂટકો થશે. કહેતા જન્મ મરણ લક ચોરાશે એમ યાતનાથી છૂટીને અક્ષરધામમાં ભગવાનના સુખના ભોગતા ત્યારે જ થઈ શકશું કે જ્યારે એવા એકાંતિક સત્પુરુષ સાથે આપણે જીવ જોડીશું, એમાં અનન્ય ભાવથી આપણે જોડાઈશું, દિવ્ય ભાવથી જોડાઈશું અને એનો સાચો મન કર્મ વચને સમાગમ કરીશું. એ આજ કરીશું કે 1000 જન્મે કરીશું, કરવું તો પડશે જ, એ થશે ત્યારે જ સ્વામી કે છૂટકો થશે. અમેરિકા જેવા દેશની અંદર, અમેરિકામાં શું કહેવાય ન્યુયોર્ક જેવું મોટું સિટી હશે, એમાં 4 મિત્રો બહુ હાઈરેજ બિલ્ડિંગ 100 માળનું બિલ્ડિંગ હશે, એમાં ઉપલા માળે રહે ચારેય જણા અને જોબ કરે. એટલે સવારમાં ઉઠીને બધા પરવારીને પાછા જોબે જાય અને સાંજે પાછા બધા એક જ કંપનીમાં જતા હશે ને પાછા ભેગા થઈને ઉપર આવે અને ઉપલા માળે 100મા માળે જ રહે. બધાએ જોબ પૂરી કરીને સાંજે પાછા પોતાના બિલ્ડિંગ પાસે નીચે પહોંચ્યા એ ખબર પડી કે આજે તો ભાઈ લિફ્ટ બગડી છે. એટલે બધા જ માણસોને પછી તો હજી લિફ્ટને રિપેર કરવામાં તો ટાઈમ લાગે એવું હતું.
એટલે ચડવાનું ઠેઠ 100માં માળે, એટલે હતું અઘરું. એટલે પછી એના સિવાય બીજો કોઈ ઉપાય પણ હતો નહીં, એટલે પછી ચારેય મિત્રોએ નક્કી કર્યું કે ભાઈ ચાલો આપણે ઠેઠ 100માં માળે ચડવાનું છે. ત્યારે 25 25 માળ સુધી વાત કરી, 25 માળ સુધી તારે વાત કરવી, 25 માળ સુધી બીજાને કીધું તારે કંઈ વાત કરવી, એમ કરીને વાતો કરતાં કરતાં આપણે ઉપર ચડી જઈશું. પછી એવી રીતે બધાએ ચડવાનું ચાલુ કર્યું. પહેલાં 25 માળ આવ્યા ત્યાં સુધી એક જણાએ વાત કરી, પછી બીજાએ વાત કરી, એમ કરીને 75 માળ સુધી તો ચડી ગયા. 3 જણાની વાત પૂરી થઈ, ચોથાનો વારો આવ્યો. ચોથાનો વારો આવ્યો, કીધું કે તું વાત કર, ચાલ હવે તારો વારો. ત્યાં પેલો કે મને તો કંઈ વાત કરતાં આવડતી નથી, મને કંઈ વાત આવડતી જ નથી. તો પહેલાં બધાએ કીધું કે ભાઈ તારે વાત કરવી નથી અને આવડતી નથી, તો તારે પહેલાં કેવું હતું, તો અમે બધાએ 33 33 માળ સુધી વાત કરે. પણ પેલો કે કહું શું કરું, મને કંઈ વાત કરતાં આવડતી નથી. આમ કરતાં કરતાં, રગજગ કરતાં કરતાં, બધા વાતો ચીતો કરતાં કરતાં કંઈ 95 માળ સુધી તો ચડી ગયા. પછી પહેલાં બધાએ કે ભાઈ 5 જ માળ બાકી છે, કંઈક તો વાત કરી દે, કોઈ લાંબી નહીં તો કંઈ નહીં, થોડી ટૂંકી વાત. કે પણ હું વાત, મને કંઈ આવડતી જ નથી, પણ હું વાત શું કરું એમ એમ કરતાં કરતાં રગજગ કરતાં પછી 99 માળ પૂરા થયા. પછી કે કહું વાત તો મને કંઈ બીજી કંઈ આવડતી નથી, પણ હું એક કરું, પણ હું વાત કરીશ તમને લોકોને ગમશે નહીં. કે એવી શું વાત છે? કે આપણે બધાય નીચેથી વાત કરતાં કરતાં ઉપર સુધી આવ્યા 99 માળ સુધી, પણ આપણી ચાવી તો રૂમની નીચે પડી રહી છે. ચડવાનું હતું ઠેઠ, આટલું બધું ચડીને માંડ માંડ ચડ્યા હતા. એક તો નોકરી જોબ કરીને આવ્યા હતા અને 100માં માળે ચડવાનું હતું, અને ચાવી નીચે પૂરી ભૂલાઈ ગઈ. હવે શું થાય? એક તો માંડ માંડ ચડ્યા હતા એમ. આ તો એક દ્રષ્ટાંત છે. કહેવાનો મતલબ કે આપણી અનેક જન્મો એક પછી એક જન્મ આપણા પૂરા થઈ ગયા. આ જન્મમાંય કેટલા વર્ષો નીકળી ગયા. સ્વામી કહે કે જો આ વાત નહીં સમજી શકે તો આજ સમજ, આજ આ વાત તો આજ કરો કે 1000 જન્મે કરો, પણ અંતે કર્યા વિના છૂટકો નથી. એવા મોટા ભગવાનના મોટા સત્પુરુષ, એની સાથે જીવ જ્યારે આ જીવ જોડીશું ત્યારે જ જીવ ભગવાનના માર્ગે આગળ સરળતાથી ચાલી શકે છે. પોતાના બળે જીવ ચાલી શકતો નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને મહારાજે આ સત્સંગની અંદર લાવ્યા અને ભગવાનને મોટા, ભગવાનને ઓળખાય એવા મોટા ગુરુજી જેવા સત્પુરુષ આપણને મળ્યા. આપણે એની સાથે આપણો જીવ અનન્ય રીતે જોડીએ, એનો મન કર્મ વચને સમાગમ કરીએ એવી મહારાજ અને મોટા સત્પુરુષ સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી આપણને એવી શક્તિ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને આજની વાતને પૂરી કરીએ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજની જય.